नमस्कार मित्रों, स्वागत छे तमारू आपनी यूट्यूब चैनल वहाणवटी डिजिटल मा। मित्रों, वेला बापा ज्यारे महाराजना रजवाड़ा माथी विदाय लई अने ज्यारे पाछा पोताना गाम मा आव्या त्यारे तेमना गाम मा भारे संकट आवेलू हतु। अने त्यारे वेला बापा अने भूतिया ने जाण थई के तेमना गामनो 1000 सोना मोहर माटे गद्दारी करी अने निकळेलो माणस आजे गामने खूब ज हैरान करे छे। अने रूपियाना जोरथी तेणे एक कामरु देशनी विद्या सीखेला एक वादीने आ गामना शमशानमां लाव्यो छे अने ते आ गामना बाळकोने उपाड़ी जाय छे अने तेना उपर जात जातनी मेली विद्याओना प्रयोगो करे छे। अने त्यारे आ वातना निराकरण माटे आखू गाम भेगू थई अने आनी चर्चा करी रह्यु छे। त्यारे बीजी बाजु महाराजने आ वातनी जाण थाय छे के वेला बापाना गाममां कोईक मेली विद्यावाळो तांत्रिक आव्यो छे अने ते शमशानमां झूंपड़ी बनावी अने रहे छे अने गाम लोकोमां कोईनुं मृत्यु थाय तो तेने पण ते शमशानमां अग्नि संस्कार करवा देतो नथी। अने त्यारे महाराज पोताना राज्यमांथी एक जाबाज सिपाहीओनी टुकड़ी मोकले छे अने तेनी साथे सेनापतिने पण मोकले छे अने तेओ आ कामरू देशनी विद्या सीखी अने आवेला वादीनी झूंपड़ी उपर सळगता बाणथी प्रहार करे छे अने झूंपड़ी सळगावी मूके छे अने थोड़ी ज वारमां ए झूंपड़ी बळीने खाक થઈ જાય છે અને પછી એવું થાય છે કે ત્યાં એક જ ક્ષણમાં પાછી એ ઝૂંપડી સાજીને સાજી થઈ જાય છે। ત્યારે સેનાપતિ અને સિપાઈઓ બધા વિચારમાં પડી ગયા કે આ વળી આ વાદીની કેવી લીલા છે કે આખી બળીને ખાક થઈ ગયેલી ઝૂંપડી પણ આજે પાછી ક્ષણવારમાં સાજી થઈ ગઈ। પણ આટલું વિચારતાની સાથે તો પેલો વાદી સામે આવે છે અને જેવો બે મંત્ર બોલ્યો ને ત્યાં તો બધા જ સિપાઈઓ અંદર લડવા લાગ્યા અને પોતે જ પોતાના ભાઈઓ ઉપર પ્રહાર કરવા લાગ્યા અને આમ લડી અને થાકી ગયા। ત્યારે ફરીવાર આ વાદીએ એવી માયા રચી કે બધા જ સિપાઈઓ અને સેનાપતિ સાથે મળી અને આ વાદીની સેવા કરવા લાગ્યા અને એ વાદીને જ પોતાનો ભગવાન માનવા લાગ્યા। ત્યારે વેલા બાપા અને મુખી બાપા વિચાર કરે છે કે મહારાજના સિપાઈઓ શમશાનમાં ગયા હતા પેલા વાદીને ભગાડવા, તો ચાલો જઈને જોઈએ તો ખરા કે તેમની શું હાલત બની છે। અને ત્યારે ગામના અમુક આગેવાનો ત્યાં જઈને જુએ છે તો તેમના આશ્ચર્યનો પાર ના રહ્યો, કેમ કે જે સેનાપતિ સિપાઈઓને લઈ અને આ વાદીને ભગાડવા ગયો હતો એ બધા તો આ વાદીના ગુલામ બની ગયા છે અને કોઈક લાકડા ઉપાડીને લાવે છે, તો કોઈક ઝૂંપડી સરખી કરી રહ્યા છે, તો કોઈક ત્યાં બધી સફાઈ કરી રહ્યા છે અને જે સેનાપતિ હતો તે પણ આ તાંત્રિક વાદીના પગ દબાવી રહ્યો છે। અને આમ બધા જ મહારાજના સિપાઈઓ આ વાદીની સેવામાં એવા લાગી ગયા છે કે જાણે આ તો તેમના ભગવાન હોય। અને ત્યારે ભૂતિયો વેલા બાપાને કહે છે કે હે વેલા બાપા, જો તમારી રજા હોય તો આ વાદી સાથે ટક્કર લેવા હું જવા માંગુ છું। પણ ત્યાં તો વેલા બાપા કહે છે કે ના ભૂતિયા, તારે તેની પાસે જવાની કોઈ જરૂર નથી અને આ માયાવી શક્તિવાળો છે અને તે આ વખતે કોઈને છોડશે નહીં, માટે ભૂતિયા તારે તેની સામે હાલ જવાની જરૂર નથી, કેમ કે અમારું હથિયાર તું છે અને આ હથિયારની અમને હાલમાં ખૂબ જરૂર છે અને આ કામરૂ દેશથી આવેલો વાદી કદાચ તને કંઈક કરી નાખશે ને તો ભૂતિયા આ ગામને બીજું તો કોઈ બચાવી શકે એમ નથી, માટે હું હાલ તને કહું છું કે બેટા ધીરજ રાખ। અને ત્યારે મુખી બાપા કહે છે કે તું કોઈ પણ પ્રકારની ઉતાવળનું પગલું ભરતો નહીં અને આનો સામનો આપણે બધા ગામ લોકોએ ભેગા મળીને કરવાનો છે, અને ખાસ વાત તો એ છે કે ભૂતિયા કદાચ તું આ માયાવી વાદીની સામે જઈશ ને તો તે ઓળખી જશે કે તું કોઈ માણસ નથી પણ એક બાબરો ભૂત છે, એટલે હું તને કહું છું કે ભૂતિયા તારે સંભાળીને ચાલવાનું છે અને આ વાદીની સામું તારે જવાનું નથી, અને હાલ તો આપણે બીજું તો કાંઈ કરી શકવાના નથી, પણ સૌ પ્રથમ તો આ સેના અને આ સેનાપતિને આ માયાવીની જાળમાંથી કેવી રીતે મુક્ત કરવા તેની આપણે ચર્ચા કરવાની છે, અને એ પણ અહીંયા નહીં પણ આપણા ગામમાં જઈને કરીએ, અને અહીંયા તો જો એ આપણને જોઈ જશે ને તો તે આ બધાને મારી નાખશે કાં તો આપણને બધાને ગુલામ બનાવી નાખશે।
અને આટલું કહી અને ગામના મુખી એ ગામના બે માણસોને સંતાઈ અને આ વાદી શું કરી રહ્યો છે તેની ચાલ જાણવા મોકલે છે અને ત્યારે ગામના બે હોશિયાર માણસો સંતાઈ અને આ શમશાનમાં વાદી શું કરી રહ્યા છે તેના ઉપર નજર રાખીને બેઠા છે અને આ બાજુ ગામ લોકો મળી અને ગામમાં સભા ભરીને બેઠા છે કે હવે કરવું તો કરવું શું અને કેવી રીતે અહીંયાથી આ વાદીને કાઢી મૂકવો અને કેવી રીતે આ ગામને આ વાદીથી બચાવવો અને આમ ચર્ચા ચાલુ છે ત્યાં તો પેલા બે સંતાઈને નજર રાખતા બે માણસો પાછા ગામમાં સંદેશો મોકલે છે કે આ વખતે વાદી ખૂબ જ ભારે ચાલ ચલી રહ્યો છે અને તે ડાભના ભારા લાવી અને અડદ મંગાવ્યા છે અને તેના લોટના 125 પૂતળા બનાવી અને ગામ લોકોને મારી નાખવાનો પ્લાન કરી રહ્યો હોય એવું અમને જણાઈ રહ્યું છે ત્યારે મુખી બાપા પણ કહે છે કે હે ગુપ્તચરો તમે ગમે તેમ કરી અને એક કામ કરો અને એ જાણી લાવો કે તેઓ આ વખતે આ અડદના લોટના પૂતળા બનાવી અને શું કરવાના છે અને તેમની આગળની ચાલ શું છે અને પછી પાછા આ બંને ગુપ્તચરો શમશાનમાં જાય છે અને આંખોના પલકારા પણ કર્યા વિના એકી શ્વાસે આ ઝૂંપડીમાં થઈ રહેલી ક્રિયાની ઉપર નજર રાખીને બેઠા છે અને ત્યારે ત્યાં બને છે એવું કે મહારાજનો સેનાપતિ કે જે હાલમાં આ વાદીનો ગુલામ છે અને તે પૂછે છે કે આપણે આ અડદના 125 પૂતળા બનાવી અને આગળનો પ્લાન શું છે અને ત્યારે એ વાદી સેનાપતિને કહે છે કે આ 125 પૂતળા હું બનાવું છું ને તે બધા તમારે લઈ અને સામે જે ગામ દેખાય ને એ ગામના ઝાંપા સુધી લઈ જવાના છે અને ઝાંપાની વચ્ચોવચ કેળ સુધી ખાડો ખોદવાનો છે અને તેમાં આ 125 પૂતળા દાટી દેવાના છે અને આટલું કરી અને અડધી રાત્રે તમારે પાછું આવતું રહેવાનું છે અને પછી જોજો આ વાદીની વિદ્યાનો પાવર કે આ ગામમાં કેવું થાય છે અને ત્યારે સેનાપતિ કહે છે કે હે પ્રભુ પણ અમને તો જણાવો કે આ અડદના લોટના પૂતળા એ ગામના ઝાંપામાં દાટી દઈશું તો ત્યાં શું થશે અને ત્યાં શું જોવા મળશે અને ત્યારે વાદી જોર જોરથી હસવા લાગ્યો અને પછી કહે છે કે હે મારા શિષ્યો તમે આ અડદના પૂતળાઓ જ્યારે આ ગામના ઝાંપામાં ઘાલી દેશો ને ત્યારે રોજ સવારે વહેલા જે પણ પહેલા માણસનો પગ ત્યાંથી નીકળતાની સાથે એ પૂતળા ઉપર પડશે ને તેની સાથે તો બીજા દિવસે એ ઘરમાંથી તેમના કોઈ પણ માણસની નનામી નીકળશે અને પછી તો આપણે અહીંયા શમશાનમાં બેઠા બેઠા તમાશો જોઈશું કે રોજ આ ગામમાંથી એક એક નનામી નીકળશે અને કોઈને ખબર પણ નહીં પડે કે આ ગામમાં શું થઈ રહ્યું છે અને આમ કરતાં કરતાં એક દિવસ એવો પણ આવશે કે એક દિવસે આ ગામ આખું ખાલી થઈ જશે અને પછી તો આપણે એક ગામમાં રહીશું અને પછી કોઈની તાકાત નથી કે આપણા હાથમાંથી એ ગામને કોઈ બચાવી શકે માટે હે મારા શિષ્યો જાઓ જાઓ આજે રાત્રે આ મંત્રથી બનાવેલા આ 125 અડદના પૂતળાઓ આજે અડધી રાત્રે આ સામે દેખાતા ગામના ઝાંપાની જમીનમાં દાટી આવો અને ત્યારે આ બધી વાત મુખી બાપાના ગુપ્તચરો સાંભળી જાય છે અને તેઓ ત્યાંથી ભાગતા ભાગતા પાછા ગામમાં આવે છે અને મુખી બાપાને જઈને કહે છે કે હે મુખી બાપા આપણા ગામમાં હવે અનર્થ થવાનો છે અને હવે તો કોઈની તાકાત નથી કે આપણા ગામને બચાવી શકે અને ત્યારે મુખી બાપા કહે છે કે પણ તમે આમ ગોળ ગોળ વાત કરી અને મને ચિંતામાં ના નાખો પરંતુ જે થવાનું હોય તે ચોખ્ખે ચોખ્ખું કહો અને ત્યારે પેલા ગુપ્તચરો કહે છે કે હે મુખી બાપા શમશાનમાં વાદીએ અડદના લોટના 125 પૂતળા તૈયાર કર્યા છે અને આજે અડધી રાત્રે આપણા ગામના ઝાંપામાં કેળ કેળ સુધી ખાડો ખોદી અને તેમાં દાટી દેવામાં આવશે અને પછી દરરોજ સવારે વહેલા ગામના જે કોઈ માણસનો પહેલો પગ એ પૂતળા ઉપર પડશે ને એની સાથે તો બીજા દિવસે એ માણસના ઘરેથી નનામી નીકળશે માટે હે મુખી બાપા પછી તો દરરોજ વહેલી સવારે આપણા ગામમાંથી એક એક નનામી દરરોજ નીકળશે અને આમ આ ગામ ખાલી થઈ જશે અને પછી આ ગામ ઉપર એ વાદીઓ રાજ કરશે અને ત્યારે આ વાત સાંભળી અને મુખી બાપા ગભરાણા અને પછી તો તેઓ વેલા બાપા જીવણ અને ભૂતિયાને બધાને ભેગા કરે છે અને મુખી બાપા બધાને આ વાત કહે છે કે આપણા ગામમાં આવી મુસીબત આવવાની છે માટે બોલો હવે આપણે શું કરીશું
અને ત્યારે ભૂતિયો કહે છે કે હે મુખી બાપા, આપણે કાંઈ જ કરવાની જરૂર નથી, પરંતુ આજે રાત્રે આપણે કાંઈ કરવું નથી, પણ ખાલી આપણે સંતાઈ અને આપણા ગામના જાંપા સુધી એ લોકો પૂતળા ગાળવા આવે ને, એ જોવાનું છે કે તેઓ આવે છે કે પછી આ એમની કોઈ ચાલ છે. અને આમ પછી તો ભૂતિયો મુખી બાપા જીવણ અને વેલા બાપા પોતાના ગામના જાંપે સંતાઈ ગયા અને સંતાઈને બેઠા બેઠા રાહ જુએ છે કે આજે રાતના અંધારામાં કોઈ આવે છે કે નહીં. અને આમ રાહ જોતા જોતા જ્યારે ઘનઘોર અંધકાર છવાણું અને આખું ગામ વાળું પાણી કરી અને જ્યારે નિંદ્રાને આધીન બની ગયું ને, એવા જ ટાણે શમશાનમાંથી પેલો સેનાપતિ અને 5 જેટલા સિપાહીઓ આવ્યા અને તેમની સાથે આ માયાવી વાદી પણ છે અને આવી અને જાંપાની બરોબર વચમાં ખાડો ખોદવાનું ચાલુ કર્યું. અને ત્યારે આ બાજુ ભૂતિયો જીવણ વેલા બાપા અને મુખી બાપા અંધારામાં સંતાઈને જોઈ રહ્યા છે કે આ તાંત્રિક આજે શું તાંત્રિક વિદ્યા કરવાનો છે. પણ ત્યાં તો ત્યાં અડધી રાત્રે જાંપાની બરાબર મધ્ય ભાગમાં ઊંડો ખાડો ખોદવામાં આવ્યો અને 125 પૂતળા તેમાં મૂકવામાં આવ્યા. અને પછી એ વાદીએ કામરૂ દેશના મંત્ર પઢવાનું શરૂ કર્યું અને આમ અડધી રાત્રે એ બધી જ વિદ્યાઓ એ પૂતળામાં નાખી અને પછી તેની સાથે આવેલા સિપાહીઓને હુકમ કર્યો કે હવે અહીંયા આ પૂતળા ઉપર રેત નાખી અને ખાડો પૂરી નાખો અને પહેલાં જેવી જેવી જમીન હતી એવી કરી નાખો. ત્યારે બધા જ સિપાહીઓ પાછા એ જગ્યાએ જેવું હતું એવું કરી નાખ્યું અને પછી ત્યાંથી નીકળી ગયા. અને આમ એક દિવસ વીત્યો અને બીજા દિવસની સવાર થઈ ત્યારે શમશાનમાં બેઠા બેઠા એકબીજાને હાથ તાળી આપી અને બધા વાતો કરે છે કે જોજો હો, હવે મારી મેલી વિદ્યાનો પાવર, અને હમણાં જ આ ગામમાંથી મોતનો ઢોલ વાગશે અને હમણાં જ કોઈકની નનામી નીકળશે. તો મિત્રો, તમને શું લાગે છે કે આજે વહેલી સવારે આ ગામમાંથી કોઈ માણસની નનામી નીકળશે કે પછી એ રાત્રે ભૂતિયાએ કોઈ નવી ચાલ ચલી હશે? તો મિત્રો, એ રાત્રે જ્યારે તાંત્રિકોએ એ જાંપાની બરાબર મધ્ય ભાગમાં 125 પૂતળા દાટીને ગયા હતા, તેના પછી તે રાત્રે ભૂતિયાએ શું ચાલ ચલી અને શું આજે ગામમાં કોઈની નનામી ઉપડશે કે નહીં? તો મિત્રો, તેનો આગળનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું. તો મિત્રો, ત્યાં સુધી તમે અમારી ચેનલ વહાણવટી ડિજિટલ સાથે બન્યા રહો. અને મિત્રો, તમને આ ભૂતિયાના ભાગ કેવા લાગે છે તે પણ અમને કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં, કારણ કે દરરોજ અમે નવા નવા ઇતિહાસ આ ચેનલ પર લાવતા રહીએ છીએ. જય માતાજી.